હવે આપણે ગુજરાતના ત્રણ વિષયની માહિતી આપી, પણ ઘણી જગ્યાએથી ધાણીની ડિમાન્ડ બહુ આવતી. ધાણીનો ભાવ છે 100 રૂપિયાથી, ટૂંકમાં ભાવફેરની અંદર ગણીએ તો ધાણીનો ભાવ ધારા કરતા 100 રૂપિયાથી લઈ 300-400 રૂપિયા સુધી વધારે હોય છે. બરાબર. હવે ધાણીમાં આપણી પાસે એક વેરાયટી છે, રિસર્ચ વેરાયટી ફૂલે માહી. હવે એની વાત કરીએ, બરાબર, ફૂલે માહી એની ખાસિયત કઈ છે? આમ તો જનરલ ધાણી જેવી જ છે, ટૂંકમાં અહીંયા ધાણા છે તો ધાણી જેવા જ છે. છોડની વાત કરીએ, ઉત્પાદનની વાત કરીએ, પ્રતિકારકતાની વાત કરીએ, તો જે અફુલેમાની ધાણી અને બીજી જે રેગ્યુલર ધાણી આવે છે, અત્યારે માર્કેટમાં ધાણીની અંદર જે કોઈ બધી ખાસ કામ નથી આવતી. આ ધાણીની આપણે વાત કરીએ, જે રેગ્યુલર ધાણી છે બરાબર, એની હાઈટ છે એ નીચી હોય બરાબર, જે કોના કરતા તો કે ધાણા કરતા. અને આની હાઈટ છે એ ધાણાની અને આ માહીની ગાઈ, આ બેની સેમ હોય બરાબર. પછી પાકવાના દિવસોમાં વાત કરીએ ને, તો એક છે જે 100 થી 105 દિવસો પાકી જાય બરાબર ધાણી, પણ જે ફૂલે માહી છે એ 110 થી 115 દિવસે પાકે, એટલે કે 10 થી 15 દિવસ મોડી પાકશે બરાબર, 10 દિવસનો ફેરફાર રહે પાકવાની અંદર. પછી આપણે બીજું કહીએ કે રેગ્યુલર જે ધાણી હોય ને એમાં જે છોડ છે, પછી ત્યાંથી જ્યાં ડાંડ થઈ જાય ત્યાંથી ફૂલ થઈ જાય બરાબર. અને આની અંદર કેવું છે કે પેલા આખે કોઈ છોડનો વિકાસ થાય અને એની અંદરથી એમ ઊંચી જાય પછી ફૂલ આવશે, એટલે કે ડાંડલી થઈ અને એની અંદર વરિયાળીમાં કેવું આપણે છે ઊંચી ફૂંકી દે, એની અંદર આખો લૂપો થાય, એ રીતનો આની અંદર દેખાવ આવશે. એની હાઈટ છે એ પૂરેપૂરી થાય બરાબર, કેમ કે ધાણીની એટલી હાઈટ ન હોય, જેટલી વસ્તુ હાઈટમાં વધારે જાય એટલો ફાલે વધારે લાગે. અને આની અંદર જોવું જયારે પાક ફૂલ આવવાનો સમયગાળો શરૂઆત થાય, ફૂલ છે બીજી વસ્તુ એ થઈ ગઈ કે ફૂલ આવવાનો જે ગાળો છે ફૂલ છે 10-15 દિવસ મોટા આવે છે બરાબર. જે રેગ્યુલરમાં ધારો કે 30-35 દિવસ આવતો હોય એમાં 40-45 દિવસ આસપાસ ફૂલ ચાલુ થાય. અને ફૂલ આવ્યા પછી અંદર એક આપણે વ્હાઈટ કલર એકદમ બગીચામાં ઊભા હોય ને એવું લાગશે. અને વરિયાળી વરિયાળીનું થોડું થઈ ગયું બરાબર, એ થોડું સાઇઝમાં જાડું થાય, પણ એનો જે રીતનું ફ્લાવરિંગનું જે સ્ટ્રક્ચર હોય એ જ ટાઈપનું આની અંદર થાય. તો ધાણીની અંદર આપણે એક સ્પેસિફિક વેરાયટી છે અને એનો જથ્થો એની પાસે 1500 કિલોનો છે. તો આપણે મહેનત કરી 1500 કિલો નહીં આવે, એ લગભગ ચાલુ જાય પછી 2-3 દિવસમાં પૂરી થઈ જાય. જે લોકોને આપણે જોઈતું હોય બરાબર, તો એ લોકો લઈ જાય અને એનો ભાવ આપણે જે 1000 રૂપિયાનું 3 કિલો આવશે બરાબર. એ જે કેવી મિત્રોને જોતી હોય ત્યાં વેરાયટી તકે મંગાવી લે, અને પોતાના ખેતરમાં જો બીજી કોઈ વેરાયટીમાં આવે ને તો કમ્પેરિઝનમાં આ વેરાયટીનો ખબર પડે કે કેટલો ફર્ક છે. કેમ કે રેગ્યુલર વેરાયટીને 650 કે 700 રૂપિયામાં મળવાની છે 3 કિલો, કેમ કે ધાણીના ભાવ થોડા ઊંચા હોય છે. આપણા વેરાયટીનો ડિફરન્સ નીકળશે 300-400 રૂપિયા બની ગયો બરાબર. કોઈ જે ડિફરન્સ છે 4 થી 8 કિલો આસપાસ વધારે ઉતરશે ને તો એ ઉત્પાદનની અંદર ફેર થશે. જે સુકારા સામે પ્રતિરોધક જે ધાણી છે ધાણા કરતાં ઓછો સુકારો આવે, અને એમાં આવા પર્ટિક્યુલર વેરાયટીમાં બહુ ઓછો સુકારો આવે છે. અને આની કેપેસિટી છે 20 મણ સુધી બરાબર. બીજી ધાણી છે 18 મણ કે 20 મણ પહોંચે, આ 2 મણ આરામથી પહોંચી શકે. પછી માવશે કે જમીન છે એના ઉપર કોઈ ધાણી 10-12 થી ચાલુ થાય 20 સુધી પહોંચી જાય, આ ધાણી છે 12-15 થી ચાલુ થાય 20 સુધી પહોંચે, 22 સુધી. એની કરતાં મિનિમમ 2-3 મહિના કામ ફેર પડશે બરાબર. હાઈટમાં ઊંચી જાય, જો અમે વાવેતર કરીએ ને ત્યારે ખબર પડે કે આ ધાણી છે. બાકી ખેતર ઊભા હોય ને કોઈ એમ ન કે આ ધાણી ધાણાનું ખેતર છે એમ જ લાગે. ધાણી નકર જોતા આપણને ખબર પડે કે આ તો બાટલી રહી ગઈ ધાણી, આ જે આખું ફીલ્ડ ધાણા હોય એવું જ લાગશે. આ એની ખાસ ખાસિયત છે.